જય સચ્ચિદાનંદ આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર 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 જય સચિદાનંદ આજે બધા ક્રોધ લઈને ફરે છે મિત્રો સવારના ફરમાં ક્રોધ નહીં આજે પરીક્ષા છે મેં રાત્રે વાંચ્યું સવારે વાંચ્યું અરે આજે બસો ટીચર ને એક વિદ્યાર્થી બોલો ક્રોધ એટલે શું શા માટે ક્રોધ થાય છે માણસને કેવી રીતે બંધ કરી શકાય અરે બધા જવાબ આપણે સરસ ક્રોધ ઉપર દાદાની વાણી છે બહુ થોડીક જ વાતો છે આ તો નવા લોકો માટે નાની નાની પુસ્તિકાઓ બનાવી હતી એમાં થોડોક જ ભાગ સાવ કહે ને બે ટકા પાંચ ટકા માલે ના કહેવાય દાદાના ક્રોધ સંબંધીની વાતોમાં પણ છતાંય આપણે લઈશું આટલી નાની ચોપડી જ્ઞાનીની વાણી છે એ સોપરના સાંધા ઉપર રહીને નીકળેલી વાતો છે અને ખરેખર તો ક્રોધ ઉપર તો ઘણી બધી વાતો બીજા પુસ્તકોમાં છે દાદા વાણીએ ચાર પાંચ બની છે એ બધા જેને સ્ટડી કરવો હોય એને બધું લઈ શકાય આમ તો મે મહિના ટુ થાઉઝન્ડ ઇલેવનમાં બહાર પડ્યું છે ઓક્ટોબર ટુ થાઉઝન્ડ ઇલેવન દાદાવાણી પછી જૂન બે હજાર દસની દાદાવાણી અને ઓગસ્ટ બે હજાર દસની દાદાવાણી પછી પ્રતિકમણ બુકમાં પણ બહુ સુંદર છે કાઢે કશા અને કોઠડીમાં એમાંય ક્રોધ ઉપર અનંતાનોબંધી અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની સંજોલન સરસ વાતો છે પછી આપતાણી ચોથીમાંય એ જાગૃતિ અજાગૃતિ એક્ઝેટ જ્ઞાન પછીની જાગૃતિ માટે ક્રોધ ઉપર જ ઘણી બધી વાતો છે પહેલાં ચેપ્ટરમાં જ છે એ બધું આપતાણી સાતમીમાં એક ક્રોધ સામે ક્રોધની નિર્બળતા સામે કઢાપો જંપો એ બે ચેપ્ટરો છે એક સાતમું અને એક અઢારમું ચેપ્ટર અને એ સિવાય તો ચૌદમી આપતાણી એમાં એક ક્રોધ ઉપર બહુ વાતો છે પણ એ ક્રોધ ઉત્પન્ન કઈ રીતે થાય વિશેષ પરિણામથી ક્રોધમાં અનમાયા લો હું અને મારું રાગ અને દ્વેષ પણ મૂળ દાદાની બધી વાતો આમ કે ને કે સિદ્ધાંતિક વાતો ઘણી બધી બધું જ કલેક્શન ભેગું કરું ને ત્યારે આખો સિદ્ધાંતની માળા પ્રગટે આખી આખી માળા મણકા બધા ભેગા કરતા જઈએ તાકી માળા બને તો આમાં થોડીક વાતો આપણને મળે છે બેઝિક અને આમ તો મહાત્માઓ માટે થોડીક છે અને બહારના લોકો માટે વધારે છે છતાંય આપણે સ્ટડી કરતાં કરતાં બે રીતે લઈશું બધાની વાતો લેવાશે અને આપણે મહાત્માઓએ કેવી રીતે જાગૃતિ રાખવી આ પરિણામો સામે કશાય પરિણામ એ કોના કહેવાય આપણે કેવી રીતે જુદા આ ભરેલો માલ એ ચાર્જ કર્મ થાય છે કે નથી થતા કે ડિસ્ચાર્જ કર્મ છે બધું વિગતવાર વાતો લઈશું અને આપણા મહાત્માઓએ જૂના મહાત્માઓ ખાસ તો પછી નવા ખાસ એ નવા જૂના તો વ્યવહારિક છે ટાઈમના આધારે પણ બધા ખાસ પૂછો કારણ આ વાતો બધી પસાર થાય છે ને આપણે તો સિદ્ધાંતના મણકા ભેગા કરવા છે કે શું દાદા કેવા માગે છે કેવી રીતે આનો એન્ડ આવે કશાય એ સંસાર છે ને અકશાય એ મોક્ષ સમાધિ કશાયથી આધિ વ્યાધિ ઉપાધિ છે ને અકશાયથી સમાધિ છે અકશાય એ નામ જ મોક્ષ એનું નામ જ આત્મા અનુભવ અકષાય એ જ પૂર્ણ આવતી અને અકષાયમાં ક્રોધ એક કસાય છે અલબત્ત એક કસાઈ જીતો એટલે બધાને જીતવાની ચાવી મળી જ જાય છે મૂળ બે મોટા છે ક્રોધ માન માયા લોભમાં માન અને લોભ બે મોટા છે એના રક્ષક તરીકે માનનું રક્ષક ક્રોધ છે અને લોભનું રક્ષક કપટ એટલે માન અને લોભ એ મોટા બે કસાયો ઓગાળવા માટે જ આ બધું વિજ્ઞાન છે એટલા બધા ફેઝિસથી અનંત પ્રકારે એ ક્રોધ અને માન માયા લોભ એટલા રાગ અને દ્વેષ કહેવાય રાગ એટલે માયા લોભને રાગ કહેવાય છે અને ક્રોધ માનને દ્વેષ કહેવાય છે આ બે જ કહેશાય તે આખો સંસાર આટલા બધા સંસારમાં જે એટલી બધી જ્ઞાતિઓ જાતિઓ ધર્મો ભક્તો સંતો મહંતો બધા આખી દુનિયા જેની જે બધા આ ક્રોધમાન માયાલોભથી દુનિયા શરૂ થઈ છે અને આ ધર્મ ક્રોધમાન માયાલોભથી પાછા ફરવાનું બતાડે છે પણ એની પ્રમાણમાં કરતાં 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 આત્મજ્ઞાની ભેગા થાય ત્યાં ક્રોધમાન માયાલુભને ખલાસ કરી આપે એવો રસ્તો બતાડે અને ત્યારથી મોક્ષ થાય એટલે આ સંસારમાં પેઠા ક્રોધમાન માયાલોભમાં ઘૂસી ક્રોધમાન માયાલુભ ઉત્પન્ન થવાથી અને ક્રોધમાન માયાલુભ ખલાસ થાય તો મોક્ષ થાય એટલે આ એક અષાયને આપણે સ્ટડીમાં લઈએ છીએ અને બહુ જ આમ કહે ને કે એક દોસ્તને ચોખ્ખો કરો ને તેની પાછળ એ જેમ એક શાક વગાડતા આવડે પછી બધા આવડે પછી થોડા કોકમાં હોય કોકમાં અજમો નખાય ને કોકમાં મેથી નખાય ને કોકમાં પાણી ના નખાય ને કોકમાં નખાય એવું બધું થોડું થોડું હોય ફેરફાર પણ એક આવડે એટલે બધું આવડવાની શક્તિ વધી જાય આમાં એક જ કસાઈને કાઢતા કાઢતાં તો આ બધા એ ચારે એકબીજાને કનેક્ટેડ જ હોય છે અને પેઠો છે કેવી રીતે તો કે સૌથી પહેલો લોભ ઊભો થયો છે ક્રોધ પછી માન પછી માયા અને પછી લોભ તો પેઠા આવી જાય લોભ પહેલાં પેઠો પછી કપટ પછી માન પછી લોભ અરે ક્રોધ નીકળતી વખતે ક્રોધ પેલો નીકળી જાય પછી માન નીકળી જાય પછી કપટ ખલાસ થશે ને પછી લોભ ખલાસ થશે અને આ ક્રોધ માન માયા લોભ ઘટતા જાય ને એને જ આ ગુંઠાણા બતાડ્યા છે કે ચૌદે ગૂંઠાણા એક રોધમાં મેલ ખલાસ થતા થતા થતાં એના પરિણામ પણ ખલાસ થાય ત્યારે નિર્વાણથી મોક્ષી જાય એટલે આ સુંદર વાતો છે બધી લઈશું અને આપણે આજે ખાસ એટલે માટે આ ખાસ રાખ્યું છે એ નિમિત્તે દાદાની વાણીનો અભ્યાસ પણ થાય આપણા જીવનના પ્રશ્નોના ગૂંચવાળાનું સોલ્યુશન મળે અને વધારે તો આપણે પ્રશ્ન વધારે પૂછાશે તો આપણે આ બે ત્રણ સેશન લઈશું ને બાકીની પછી આપણી પ્રગતિ માટે થોડી વાતો લઈશું બધા મહાત્માઓને વધારે જેમાં આગળ વધવું એમાં આમાં આગળ વધવું હોય તો આમાં પૂરું કરીશું અને લાગે કે ના અમારે ઘણા બધા પ્રશ્નો છે દરેકને પર્સનલ પર્સનલ એટલે કેવું કે આપણે જ્ઞાન સંબંધી કે ભાઈ આ મારી વાઈફ આમ કે મારા છોકરા આમ કે મારા ધણી એમ કરતા એક વ્યક્તિને આમ થયું હોય તો કેવી રીતે એડજસ્ટમેન્ટ લેવાનું જ્ઞાનમાં કેવી રીતે રહેવાનું એવી રીતે બધી રીતે પણ તમે પૂછી શકો છો કે જેથી કરીને આપણી જ્ઞાનની પ્રગતિ માટેની ચાવીઓ પણ આપણને મળી શકે અને જો પ્રશ્નો નહીં હોય તો પછી આપણે આગળ વાંચીશું ખરેખર તો પૂછો તો ઉત્તમ છે તો શું આપણને વન ટુ વન વાતો થાય ને આપણા સમાધાન આગળની ચાવીઓ મળે આપણે થોડુંક સ્ટડી કરીશું ક્રોધ અને સંપાદકીયથી જ વાંચીશું કારણ શું છે કે સંપાદકીયમાં નિરૂમાએ આખી ચોપડીના સાર આપી દીધો છે અને કારણોને પરિણામને લક્ષણોને સોલ્યુશનો બધી વાતો આમાં આવી જાય છે લઈશું થોડી સંપાદકીયથી જય સચ્ચિદાનંદ સંપાદકીય ક્રોધ એ નબળાઈ છે લોકો એને જબરાઈ માને છે ક્રોધ કરનાર કરતાં ક્રોધ કર ન કરનારનો પ્રતાપ કંઈ ઓર જ જાતનો હોય છે ક્રોધ એ નબળાઈ છે વીકનેસ આત્મા કહીએ છીએ ને અનંત શક્તિવાળો છે તેની ઓપોઝિટ ભાગમાં અશક્તિઓ નિર્બળતા તો ક્રોધ માન માયા નિર્બળતા કહેવાય છે અને જેટલી જેટલી ખલાસ થતી જાય અને એ બધી ખલાસ થાય તો શું થાય તો કે આત્મશક્તિઓ પ્રગટ થાય તો કે આત્મા અનંત શક્તિવાળો છે અને બધી શક્તિઓ અવરાઈ જવાનું મોટા મોટું કારણ આ ક્રોધ માન માયા લો એમાં ઉઘાડો દેખી શકાય એવો ક્રોધ છે ક્રોધ અને માન થોડા થોડા દેખાય એવા છે કપટેને લોભ તો જડે નહીં એવા છે આવરણ એટલું બધું મીઠા હોય ધણીને ખબર ના પડે પણ આ એક લોકો એમ જાણે કે ભાઈ આપણું ધાર્યું કરવું હોય કે કોઈકને દબડાવીને તો કે ક્રોધથી કેમ ના કરે સાહેબ જે ક્રોધ કરતા હોય ને બધા ફટાફટેના કામ કરે એટલે એ પોતે જુએ કે હં આ ગુસ્સો કર્યો ને કામ થઈ ગયા આ રીત સાચી છે એટલે ધીમે ધીમે પોતે પણ એને જબરઈ માને આ જો જબરો છે ક્રોધ કરીને પોતાનું ધાર્યું કરી શકે છે તો હું પણ ક્રોધ કરીને ધાર્યું કરી શકીશ પણ એણે લોકો સંસારી લોકોને જ જોયા છે આ જાગતના લોકોએ લોકસંજ્ઞાથી જ આ બધો રોગપેઠો છે પણ ક્રોધ કરનાર કરતાં ક્રોધ ન કરનાર હે જ્ઞાનીની અદ્ભુતતા જોઈએ હજારો માણસો એમને આધીન વર્ત્યા કરતા હોય એમનું મન વશ રહેતું હોય અને ક્રોધ કોઈની ઉપર ક્યારેય કર્યો ના હોય એ શું રહસ્ય હશે એટલે કે છે ને ક્રોધ માન લોભ ન કરે એને શીલ નામનું એ છેલ્લે પાના ઉપર પુઠા ઉપર આપ્યું છે કે ક્રોધ ન કરે એને શીલ નામની ગુણ પ્રગટ થાય છે અને શીલથી પછી બધા વશ થઈ જાય એટલે ક્રોધ એ નબળાઇ છે જબરાઈ નથી લોકસંજ્ઞામાં આ લોક એટલે શું લોકોની સંજ્ઞા એટલે શું લોકમાન્યતા બધી ઊંધી હોય જ્ઞાની ઉત્તરમાં મોક્ષ જશે તો કે લોકો કે મોક્ષનું ખબર જ ના એટલે કે દક્ષિણમાં જઈએ તો સુખી થઈશું એટલે ઊંધી દિશામાં જ દોટ મૂકે છે અને ઊંધી દિશામાં કે લોકો એને જબરય માને છે જ્યારે જ્ઞાની કહે છે આ મોટા મોટી નિર્બળતા છે ભયંકર નિર્બળતા છે નબળો માણસ પછી ક્રોધ કરી નાખે અપસેટ થઈ જાય અને ક્રોધ ન કરે તો પછી એનામાં બહુ ઊંચા ગુણો પ્રગટ થાય છે અને એનું કા મોટા મોટું રહસ્ય શું છે કે એટલી બધી સમજણ એટલું બધું જ્ઞાન એની પાસે હોય કે ક્રોધ થવાની જરૂર જ ના પડે ને સમજાવીને અને વ્યવસ્થિત કરતા સમાધાનપૂર્વક વ્યવહાર કરો બધી એની પાસે અદ્ભુત ચાવી હોય ક્રોધની જરૂર જ ના પડે પછી સામાન્યપણે આપણું ધાર્યું ના થાય આપણી વાત સામો સમજ તો ના હોય ડિફરન્સ ઓફ વ્યૂ પોઈન્ટ થાય ત્યારે ક્રોધ થઈ જાય ત્રણ વાક્ય ત્રણ મોટા મોટા કારણો બતાડ્યા કે સામાન્યપણે આપણું ધાર્યું ના થાય આપણે સામાન કહ્યું આટલું કરવાનું જ બિલકુલ મને નહીં ફાવે કેમ નહીં ફાવે હું કહું છું તારે કરવું જ પડશે જેટલો અહંકાર મોટો પોતાની જાતને મોટો માનતો હોય બિચાર નીચા માનતો હોય પછી એની પાસે ધાર્યું કરાવે પોલીસવાળા આગળ ધાર્યું ના કરા સાહેબ 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 સોરી સાહેબ સોરી અલા આપણો મોટો ઓફિસર તું પણ ના એનાથી જબરા હોય ને ત્યાં ઢીલો પડી જાય પણ નબળા ઉપર જબરો કરે તો કે આપણું ધાર્યું ના થાય ત્યાં ક્રોધ કરી નાખે ક્રોધથી ધાર્યું કરાવવા જાય પછી સામો આપણી વાત સમજતો ના હોય આપણે કહીએ છું ને પેલો સમજે શું ને પાછું કહીએ શું ને ભલે સમજે શું એટલે ફટકે સલાહ થોડું મગજમાં બટકા ભરે છે કે આ લોકો સમજતો નથી કહે હવે એ સમજતો નથી કે આપણે સમજાવી શકતા નથી આપણે સમજાવી શકવાની કમી છે એટલે ક્રોધથી પછી અકળાઈ જઈએ છીએ એટલે એ સામો સમજતો નથી ને એ સાવ ખોટી વાત છે પણ આપણે સમજાવી શકતા નથી અથવા એની એનો શું કે સમજાવી શકવાની રીત આપણી પાસે નથી અથવા તો એની સમજણને આપણે કયા જગ્યાએ ઊભો છે સમજતા નથી એટલે પછી સમજાવી શકતા નથી અને ડિફરન્સ ઓફ વ્યૂ પોઈન્ટ થાય આપણે કંઈક કે આ સાચું છે પેલું કહેશે ને આ ખોટું સાવ ખોટી વાત છે અને આમ હાથ ધરું તો હું કહું અહીંથી એટલી બધી લાઈનો છે અહીંયા દેખાય છે તો કઈ એકે લાઈન છે જ નહીં બે ઝઘડ્યા જ કરીએ પણ ના ખરેખર બે સાચી વાત છે તો એવું આ સામાનના વ્યૂ પોઈન્ટ પર પોતે આવે ને તો સમજાય પણ એ ડિફરન્સ ઓફ વ્યૂ પોઈન્ટ પછી આપણી વાત સામો ના સમજે તો પછી ક્રોધ થઈ જાય પછી ઘણી વાર આપણે સાચા હોઈએ ને કોઈ આપણને ખોટા પાડે તો ક્રોધ થઈ જાય પણ આપણે સાચા તો આપણી દ્રષ્ટિબિંદુથી ને સામાના દ્રષ્ટિબિંદુથી એ પોતાને સાચો જ માનીને ઘણી ઘણીવાર શૂઝ ના પડે આગળનું દેખાય નહીં શું કરવું એ સમજાય નહીં ત્યારે ક્રોધ થઈ જાય એટલે સામા આપણે સાચા હોઈએ ને સામો આપણને ખોટા પાડે આ તો બહુ મોટો આપણે તો સૂક્ષ્મ સૂક્ષ્મ કરીએ તો કે સૂક્ષ્મમાં શું છે હું સાચો છું એવો અંકાર હોય છે અને હું જે બોલું એ સાચું હું જે દેખું એ સાચું હું જે ડિસિઝન આપું એ સાચું મારી બધું સાચું જ એટલે હું સાચો મારું બધું સાચું પછી આગળ વધીને ક્યાં જાય તું ખોટો ને તારું બધું ખોટું બુદ્ધિ આગળ વધે ત્યારે હવે સાચો એની ઉપર હવે નિયમ કેવો છે કે હું સાચો છું એ અહંકાર ઉપર આક્ષેપ આવે છે કારણ એનો પુણ્યનો ઉદય હોય ને ત્યારે એને ધાર્યા પ્રમાણે થયા કરે અને પાપનો ઉદય ને ત્યારે લોકો વાંધા ઉઠાવે તમે ખોટા છો અને ત્યારે એને ફટકે બરાબરનો પછી ક્રોધ થાય પણ એ સાચો આપણા દ્રષ્ટિબિંદુથી ને અને સામાન્ય દ્રષ્ટિબિંદુથી એ સાચો જ છે ને એટલે આ એક બહુ આ એક એક વાક્ય ઉપર તો આખી સામાયિક થઈ શકે એવું છે ભાઈ આપણે ક્યાં ક્યાં આવા ભૂલો કરીએ છીએ પણ આની ઉપર જ બધો કસાય ઉપર જ તો આપણા રાગદેશ વ્યક્તિઓ સાથે બંધાય છે પછી અને બીજા દુઃખ આપી દઈએ પોતે સાચા માનીને વેર બંધાઈ જાય ને એમાંથી જ કર્મ બંધાય છે બધા પછી ઘણીવાર વાર શું જ ના પડે આગળનું દેખાય નહીં શું કરવું એ સમજાય નહીં ત્યારે ક્રોધ થાય ઘણા બધું આ મોટા મોટું કારણ જ એ છે દેખાતું નથી એટલે અથડાય છે શું જ નથી પડતી શું કરવું કેવી રીતે સોલ્યુશન લાવવું અને એનાથી પછી ક્રોધ આવી જાય પછી અપમાન થાય ત્યારે ક્રોધ થાય નુકસાન થાય ત્યાં ક્રોધ થાય એમ માનવું રક્ષણ કરવા કે લોભનું રક્ષણ કરવા ક્રોધ થઈ જાય ત્યાં માન અને લોભ કષાયથી મુક્ત થવાની જાગૃતિમાં આવવાની જરૂર છે નોકરથી કપ પ્રકારીઓ ફૂટી જાય તો ક્રોધ થાય ને જમાઈથી ફૂટે તો ત્યાં ક્રોધ કેવો કંટ્રોલમાં રહે છે માટે બિલીફ પર જ આધારિત છે ને અપમાન થાય તોય ક્રોધ થાય એનો બીજો ભાગ શું કે માનનું રક્ષણ માટે ક્રોધ થાય છે અને પછી નુકસાન થાય તોય ક્રોધ થઈ જાય કે ભાઈ મારું બગાડી નાખ્યું મારું નુકસાન કર્યું મને છેતરી ગયો મારો ચીટિંગ કરી ગયો તોય લોભ તોય તોય ક્રોધ આવી જાય એટલે માનનું રક્ષણ અને લોભનું રક્ષણ કરવા ક્રોધ થઈ જાય અને આ ક્રોધ માન માયા લોભ બધી અજાગૃતિ છે તો કે એમાંથી મુક્ત થવું હોય તો જાગ્રત થવું પડશે લોકો કેવું છે ક્રોધના બહાર ક્રોધે થાય અને અંદર એકાકાર જ હોય એમાં શું ખોટું કરવું જ પડે ને એટલે એવું માન અપમાન તો કે એમાં એકાકાર એમાંથી જુદો પડે કે આ ખોટું થાય છે ત્યારે એનું ઉપાદાન કહેવાય છે કે હો આ ક્રોધ મેં કર્યો ખોટો છે તો કે એ જાગૃતિ કહેવાય હજુ આગળની જાગૃતિ નહીં પણ આ સંસારમાં આટલી જાગૃતિને જાગૃતિ કહેવાય છે કે પોતાએ ક્રોધ કર્યા પછી એને ખબર પડે કે આ ખોટું કર્યું છે એને પસ્તાવો થાય ના કરવું છે તો એવી જાગૃતિમાં આવવાની જરૂર છે પછી આગળના ઘણા બધા જાગૃતિના લેવલ છે પછી અહીંયા એક દાખલો મૂક્યો છે ભાઈ નોકરથી કપરકાપી ફૂટે તો વળી મૂકીએ અને જમઈથી ફૂટે તો એમ થાય વચ્ચે કોઈ ગાડી જો આપણી ગાડીને ઓવરટેક કરે ને તો ગુસ્સો આવે ને પોલીસ વાળો ઓવરટેક કરે ને સમજાય છે અલા એનો એ તમે ગાડી કેટલો કકડાટ કરે બીજો વચ્ચે બેસી ગયો તો આ ટ્રકોવાળા ખસતા જ નથી બસોવાળા ખસતા જ નથી ને કેટલી ગાળો ફાંડે એટલે આ આપણી માન્યતા ઉપર જ છે અને આપણા હાથે કોઈ દાળ પ્યાલા ના ફૂટે તો કે આ બિલીફ છે અને જો મૂળ વસ્તુ આપણી પાસે આવી જાય કે આ કરનાર કોણ છે પોતે કોણ છે તો પછી ક્રોધ ખલાસ થાય ત્યાં એટલે અજ્ઞાનતાથી આ બધું તોફાન ઊભું થાય છે અણસમજણથી પછી હવે અહીંયા સોલ્યુ આ કારણો બતાડ્યા હવે અહીંયા બિલીફ તો કે આ એક સરસ દાદાની અને શાસ્ત્રોમાં એ છે આ તો વ્યવહારિક આપણે શાસ્ત્રોમાં આ બધા સોલ્યુશન આપેલા છે પછી આગળ આગળનું તો અનુભવી જ્ઞાનીથી જ મળે એ જે જે આપણા ગૂંચવાડા હોય એનું પ્રેક્ટિકલ સોલ્યુશન મળે પણ સામાન્ય ભાવે આ જગ સોલ્યુશન આપ્યું છે વાંચીએ આપણું નુકસાન કોઈ કરે કે અપમાન કરે તો તે આપણા જ કર્મનું ફળ છે સામો નિમિત્ત છે એવી રામ સમજણ ફિટ થયેલી હોય તો જ ક્રોધ જાય આ ઊંચામાં મોચી વાત છે આપણા જ કર્મનું ફળ છે શાસ્ત્રમાં બધું લખ્યું છે કે આપણું અનાધે નામ કર્મ તો પેલો અપમાન કરશે આપણો આદય નામ કર્મ તો પેલો માન આપશે આપણું અપયશ નામ કર્મ તો પેલો અપજસ આપશે આપણું જ યશ નામ કર્મ તો જશ આપશે આપણો અસાતાવેદની કર્મ છે તો કંઈ ધક્કો વાગશે કોઈ નથી કોઈ નિમિત્તથી બની જશે પણ આપણું જ કર્મ અંદર સૂક્ષ્મમાં તો એ સ્થૂળમાં ફળ આવવા માટે રેડી થયું છે અને પછી નિમિત્તો દ્વારા દેખાવ ઊભો થાય જેમ આપણે પરીક્ષામાં પેપર લખ્યું હોય પછી પોસ્ટમાં પેલો રિઝલ્ટ આવે તો પોસ્ટમેનનો કંઈ દોષ નથી આપણું જ લખાણ પ્રમાણે આપણને રિઝલ્ટ આવે છે પોસ્ટમેન કહે છે પછી રિઝલ્ટ આપે ને કહે છે બોણી છે સાહેબ બોણી દિવાળી આપે આપો બોણી તો મારો છોકરો નપાસ ને તું બોણી માગે જ કહેશે છોકરો પોતે લખ્યું ના હોય તો નાપાસ પણ પોસ્ટમેન આખો વર્ષ વિચારો સેવા આપતો હતો પણ એને વઢી મૂકે તો લોકો નિમિત્તને બચકું ભરે છે આપણે નિમિત્તને બચકા નથી ભરવા એટલે ત્યાં આ નિમિત્ત છે મારા જ કર્મના ઉદયથી આ નિમિત્ત ભેગો થયો છે એવી જો સમજણ ગોઠવે એ શાસ્ત્રના આધારે એવી છે સંસારમાં ધર્મધ્યાન કહેવાય છે ને અને બહુ ઊંચી સમજણ છે એને એક્ઝેક્ટ સમજી જ લેવું જોઈએ ઘણી વખત બોલો કશું ના હોય એમને એમ બોલો આપણા પગમાં આમ કહી દે કે હાથ પર કહી દે કે ગાલ પર આમ કહી દે અંદરથી કહી દે આપણને લાગે કોઈ મચ્છર નથી કશું ને પણ અહીંથી વાયુ કહી દે બોલો બોલો આપણા શરીરમાંથી એવી કઈડું ઊભી થાય તો બહાર કોઈ દેખાતો નથી ઘણી વખત વેદના સણકા ઊભા થાય દાળમાં સણકા ઊભા થાય છે ને ત્યાં કોણ પેશ મેં સણકો મારવા ગયો હતો બરાબર આવા અમુક જો આપણે તપાસ કરીએ ને કોઈના વગર પણ મને થાય છે માટે આવું થયું તો કોઈનો દોષ નથી મારે ભોગવવું પડે મારી જ ભૂલ છે એટલે આપણા જ કર્મનું ફળ છે અને સામો નિમિત્ત છે એ સમજણ એક્ઝેક્ટ જો ફિટ થાય તો ક્રોધ પછી ઊભો થવાનું કારણ રહેતું ક્રોધ એ પરિણામ છે આ કારણને લીધે પેલું પરિણામ ઊભું થઈ જાય છે આ કારણ એટલે શું અણસમજણ જ્ઞાનતા સાચી સમજણ નહીં પડવાથી પછી સામો દોષિત દેખાય એટલે આપણને ક્રોધ આવી જાય પછી જ્યાં જ્યાં ને જ્યારે જ્યારે ક્રોધ આવે છે ત્યારે ત્યારે તેની નોંધ કરી લેવી અને તેના ઉપર જાગૃતિ રાખવાની અને જેને આપણા ક્રોધથી દુઃખ થયું હોય તો તેનું પ્રતિક્રમણ કરવું પસ્તાવો કરો અને ફરી નહીં કરું એવો દ્રઢ નિશ્ચય કરવો કારણ કે જેની પ્રત્યે ક્રોધ થાય તેને દુઃખ થાય તે પછી વેર બાંધે એટલે પછી આવતે ભાવ પાછો ભટકાય હમ જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે ક્રોધ આવે તે નોંધ કરી રાખો કેમ આવું થાય છે આ માણસ સાથે આની સાથે કેમ ઓછું થયું આની સાથે વધારે થયો આની સાથે નથી થયો એટલે શું બને છે જુઓ જો આપણે ક્રોધીઓ હોય તો એ બધા સાથે સરખો ક્રોધ કરીએ તો કે ના આપ સામાન લીધે થતો હોય તો પણ સરખો થવો છે તો કે ના શું કારણો છે મૂળ આપણામાં છે આપણા અભિપ્રાય હોય છે આપણે સામા માટે કંઈક નેગેટિવ હોય છે એટલે આપણામાં એવું શોધી કાઢો પછી એને ધોઈ નાખો એટલે ક્રોધ બે રીતે પ્રતિકોણ કરવાનું છે એક તો આપણા ક્રોધથી સામાને દુઃખ થયું હોય એ તો ઉઘાડું દુઃખ આપીએ છીએ એટલે તરત એ આત્મા પાસે માફી માગી લેવાની છે કે હે ભગવાન માફી માગું છું અને પછી થોડું વધારે ડિટેલમાં જે કયા કારણથી ક્રોધ થયો કે આપણો મોં હતો આપણું માન હતું આપણું ધાર્યું કરું તો એની ઉપર પસ્તાવ લેવાના કે આવી ભૂલો મારે કરવી નથી અને જેની પ્રત્યે ક્રોધ થાય હવે ક્રોધ કરવાથી બીજાને દુઃખ આપીએ છીએ અને બીજાને દુઃખ આપીએ એ જેવું વેર બાંધે જ પછી વાઈફ હોય છોકરો હોય ભાઈ હોય બાપ હોય ગમે તે નજીકની વ્યક્તિ હોય ધણી હોય તો બીજાને દુઃખ થાય ને એ વેર બાંધે અજ્ઞાન દશામાં આ જ છે ને જગ સંસારમાં હવે આપણે જ્ઞાન પછી ચોખ્ખું કરવા માગીએ છીએ કે ના જ્યાં જ્યાં આવી ભૂલો થઈ છે ફરી ભૂલો થવા દેવી નથી અને ચોખ્ખું કરીશું તો પછી વેર ધોવાઈ જશે આવતે બહુ પછી રાગદેશ વ્યક્તિના હિસાબ ચોખ્ખા કરી નાખ્યા છે તો ભેગા નહીં થાય અને આપણો મોક્ષ થશે એટલે આ નાનકડા સંપાદકીયમાં આખા પુસ્તકના સાર જેવી બધી જ વાતો મળી જાય છે આપણને પછી મા બાપ પોતાના છોકરા પર અને ગુરુ પોતાના શિષ્ય પર ક્રોધ કરે તેનાથી પુણ્ય બંધાય છે કારણ કે એની પાછળ હેતુ એના સારા માટે સુધારવા માટેનો છે સ્વાર્થ માટે હોય તો પાપ બાંધે વિતરાગોની સમજણની ચીણવટ તો જુઓ હમ આ એક સરસ દાદાને કે ભાઈ આ ક્રિયા છે ક્રોધની એની પાછળ હેતુ શું છે એ હેતુ એ કોઝિસ એનાથી કર્મ બંધાય છે જો હોય કે મા બાપનો છોકરા માટે શું હેતુ હોય બિચારો સુધરે જિંદગી સારી જાય સંસ્કારી થાય તો ગુરુને શિષ્ય માટે એની શિષ્યની ભૂલ ઉપર ગુસ્સો આવી જાય એનો હેતુ શું છે તો કે એને સુધારીને ગુરુ જેવો બનાવવો છે ને એટલે એ હેતુના આધારે કર્મ બંધાય તો સવળા હેતુ હોવાથી પુણ્ય બંધાય બોલો તેથી કરીને ક્રોધ કરવાની છૂટ નથી ને છોકરા ઉપર પછી દાદા કાંઈ પુણ્ય બાંધો આપણે પુણ્ય બાંધવું નથી પણ આ છોકરાને હેતુ હોય છે અલબત્ત પોતાનું તો નુકસાન થાય જ છે પોતે સો રૂપિયા ગુમાવે પહેલાંને દસની કમાણી કરાવે એવું છે અને જો સમજાવીને કામ લો તો એ એ દસ કમાય ને આપણે દસ કમાઈએ પણ આ આ વિતરાગોની ઝીણવટ દાદા ખુલ્લી કરે છે કે આ હેતુ કયો છે એની ઉપરથી વિતરાગોએ ખુલ્લું કર્યું કે ભાઈ ગુરુ એના શિષ્યો પર આ કોઈ ડૉક્ટર હોય તો દર્દી પર બહુ ગુસ્સો કરે તમે ભાન નથી પડતું આવી તમે ચરી પાડવાની કંઈ ખાતા આ ખાઇ નાખો છો તબિયત બગાડો છો આપણને લાગે આટલો બધો ગુસ્સો કરે પણ ના એના હિતને માટે કરે છે એની પાછળ હિંસક ભાવ નથી એનો હેતુ સારો છે એટલે પછી એને પુણ્ય બંધાય પછી પ્રસ્તુત ગ્રંથમાં ક્રોધ કે જે ખૂબ જ હેરાન કરનારો ઉઘાડો કસાય છે તેની તમામ વિગતો વિગતમાં અત્રે સંકલિત થઈ પ્રકાશિત થાય છે જે સુજ્ઞ વાચકને ક્રોધથી મુક્ત થવામાં ખૂબ મદદરૂપ થશે એ જ અભ્યર્થના હમ ડોક્ટર નિરુબેન અમીન એટલે વાંચવું તો જોઈએ ને